કચ્છના ભુજના બન્ની ખાતે દ્વિદિવસીય પશુ મેળાનું ભુજના ધારાસભ્ય ઉદઘાટન કર્યું. કચ્છના રણ પ્રદેશમાં ઘાંસિયા પ્રદેશ તરીકે ઓળખાતા બન્ની વિસ્તારમાં દર વર્ષે સંસ્થા તથા સરકારના સંયુક્ત ઉપક્રમે પશુ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ પશુ મેળામાં બન્ની વિસ્તારના 40 થી પણ વધુ ગામોના માલધારીઓ પોતાની બન્ની નસ્લની ભેંસ તેમજ કાંકરેજ ગાયોને અહીં યોજાતી વિવિધ હરીફાઈમાં ભાગ લેવા માટે તેમજ ખરીદ વેચાણ અર્થે લાવ્યા હોય છે. ખાસ કરીને કાંકરેજ ગાય અને બન્ની નસ્લની ભેંસની અલગ અલગ હરીફાઈઓ હોય છે. આ મેળા થકી માલધારીઓમાં જાગૃતિ પણ આવે છે અને પ્રોત્સાહન પણ મળે છે. હરીફાઈના વિજેતાઓને રૂપિયા 5,000 થી લઈને 15,000 નું ઇનામ પણ અપાય છે. એટલે મેળાનો મતલબ શું છે કે અમારી ઓળખ રહે, અમારી જે વસ્તુ છે અમારામાં કાયમ રહે, બનીની ભેંસની ઓળખ થાય, બનીની ભેંસ વેચાય, બનીની ભેંસની કિંમત આવે. બનીની ભેંસની ખાસિયત એવી હોય છે કે વિયા પછી 8 થી 9 મહિના દૂધ આપતી હોય છે અને બનીની ભેંસ પણ કિંમત બી સારી હોય છે, 1,00,000 થી માંડીને એની 10,00,000 સુધીની કિંમતો હોય છે. અને ગાયો પણ સારી, એની ગાયો સારી હોય છે. ગાય ભેંસની ખાસિયત એ છે કે અહીંયા જે બનીની ભેંસ હોય એ મજબૂત હોય અને તકલીફ દુઃખ વેઠવાવાળી ગાય ભેંસ હોય છે. પશુ મેળા મારફત સ્વાભાવિક છે કે માલધારીઓને પોતાને પણ આજીવિકા, પોતાની નસલનું, એના બચ્ચાનું વેચાણ પણ થઈ શકે અને સ્વાભાવિક માર્કેટ જે બનીની નસલ છે એ આખા કચ્છમાં, ગુજરાતમાં અને ભારતમાં નસલનું ચલણ વધે, આના માધ્યમથી આજે પશુ મેળાનું આયોજન કર્યું છે.